સાબરકાંઠા જિલ્લાના ખેરપંપામાં કોંગ્રેસના ઉમેદવારની જીત. જિલ્લાની ખેરપંપા બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનો 1,664 મતથી વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સામે તુષાર ચૌધરીને કોંગ્રેસના મેદાને ઉતાર્યા હતા અને અનેક પરિબળો વચ્ચે ખેરપંપાના સ્થાનિકોએ જીતાડ્યા. એ તુષાર ચૌધરીની નહીં પરંતુ સ્થાનિકોની જીત હોવાનું તુષાર ચૌધરીએ જણાવ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસની અને તેમના પિતાના કામોથી તેઓને પ્રજાએ ચૂંટ્યા હોવાની વાત પણ તુષાર ચૌધરીએ કરી હતી. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અશ્વિન કોટવાલ રિકાઉન્ટિંગ પણ માંગ કરી હતી પરંતુ માર્જિન વધુ હોવાને લઈ રિકાઉન્ટિંગ આપવામાં આવ્યું ન હતું અને કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જીલ રાવલ, જેડએસ ટીવી, સાબરકાંઠા. તુષારભાઈ, આજે ખેડબ્રહ્મા બેઠક પરથી આપનો વિજય થયો છે, જનતાએ આપના પર વિશ્વાસ મૂક્યો, શું કહેશો? ખેડબ્રહ્મા મતવિસ્તાર એ પરંપરાગત કોંગ્રેસનો ગઢ છે અને આજે મારા થકી પણ અમે સાચવી રાખ્યો છે, એનું મને ગૌરવ છે. પણ આ જીત મારી નથી, પણ ખેડબ્રહ્મામાં કોસીના હોય, વિજયનગર હોય કે ખેડબ્રહ્મા તાલુકો હોય કે ખેડબ્રહ્મા નગર, એના અમારા આગેવાનોને કાર્યકર્તાઓએ જે જહેમત કરી, એક નવા ઉમેદવાર તરીકે મને એ લોકો સાથે લઈને ચાલ્યા, મને ખભે ઉચકી ચાલ્યા, એના કારણે જ હું આ જીત મેળવી શક્યો છું. કારણ કે આ ચૂંટણીમાં ઘણા બધા પરિબળો હતા, આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હતી અને ભારતીય જનતા પાર્ટીનું તમે જોયું જ હશે પરિણામો જે એકતરફી આવ્યા છે. એવા સંજોગોમાં આ બેઠક ટકાવી અમારા માટે બી કપરા ચઢાણ હતા, પણ આજે અમે એક કપરા ચઢાણને પાર કરીને અમે વિજેતા બન્યા છે, એનો અમને સૌને આનંદ છે. આપને શું લાગે છે, મુખ્ય કારણ શું રહ્યું હશે આપની જીત? અહીંયા અમારા જે સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી અને મધુસૂદનભાઈ મિસ્ત્રી સાહેબ, એમણે જે કરેલા કામો હતા લોકોના, એ લોકો આજ સુધી ભૂલ્યા નથી અને એના કારણે પણ સહાનુભૂતિ મારા તરફ હતી અને એના કારણે આ અમે જીત મેળવી શક્યા છીએ. ખેડબ્રહ્મા બેઠક પર કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું? ખેડબ્રહ્મા વિસ્તારમાં જે પ્રવાસ કર્યો છે, પ્રવાસ દરમિયાન જે મને રજૂઆતો મળી છે, અમુક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે, અમુક વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધાનો અભાવ છે, એ જ રીતે થોડા આંતરિક રસ્તાઓથી લઈને થોડા નાના મોટા પુલ બનાવવાની પણ સમસ્યા છે, એ એક પછી એક અમે હાથ પર લઈને એનું નિરાકરણ લાવીશું. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાયટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળની ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.